અમદાવાદમાં રહેતા હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ સોમાસી અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે કોરોના વાયરસને કારણે પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ સોમાસી ચપેટમાં આવી ગયા હતા જેથી તેમનું મોત નિપજ્યું હતું જેને લઈને સુરતના પાંડેસરાના પિયુષ પોઈન્ટ ખાતે ટ્રાફિક પોલીસ કર્મીઓ અને ટીઆરબીના જવાનો દ્વારા મૌન પાળવામાં આવ્યું હતું કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવ્યું દેશના યોદ્ધા તરીકે ફરજ બજાવી રહેલા પોલીસ પણ કોરોના વાયરસના શિકાર બની રહ્યા છે તેમાંથી એક અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ સોમાસી ઘણા સમયથી પોતાની નોકરી ફરજ બજાવી યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે કોરોના વાયરસનો કેસ પોઝિટિવ આવતા ગાંધીનગરની હોસ્પિટલમાં 2 થી 3 દિવસથી સારવાર લેતા હતા દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું ત્યારે ગુજરાત રાજ્યના પોલીસના વડા ડીજી શિવાનંદ ઝા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ કર્મીઓ ટ્રાફિક પોલીસ કર્મીઓ અને ટીઆરબીઓ પોતાની ફરજ ઉપર ઉભા રહી 2 મિનિટનો મૌન ધારણ કરી પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ સોમાભાઈ સિંહને શાંતિ અને તેના પરિવારને ભગવાન શક્તિ પૂરી પાડે તેવી પ્રાર્થના કરી હતી મારું નામ છે પીઆઈ એલજી ખરાડે સુરત શહેર ટ્રાફિક સર્કલ 9 તરીકે ફરજ બજાવું છું અને હાલમાં કોરોનાની બીમારી સબબ પોલીસ તેમજ ડૉક્ટરો તેમજ સફાઈ કામદારો તેમજ અન્ય કર્મચારીઓ પોતાની ફરજ કોરોનાની સામે લડવા માટે 24 કલાક ફરજ બજાવે છે અને તેની સાથે આમ જનતા પણ કોરોનાનો પાલન કરી રહેલ છે આ કોરોનાની મહામારીમાં ફરજ ઉપર ફરજ બજાવતા અને લડી રહેલ કર્મચારી એવા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ સોમાજી અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેઓ કોરોના પોઝિટિવ આવતા સારવાર દરમિયાન 2 દિવસ પહેલાં મૃત્યુ થયેલ હોય જેથી તેમનો મૃત્યુને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન આજરોજ 12:00થી રાખવામાં આવેલ હતું જેથી અમોએ પણ સરકારશ્રી તેમજ અમારા ડીજી સાહેબ તરફથી આવેલ સૂચના મુજબ પિયુષ પોઈન્ટ ઉપર અમો તેમજ ટ્રાફિક બ્રિગેડ તેમજ અમારા પોલીસ સ્ટાફના તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોઈન્ટના માણસો સાથે મળી અને ભરતસિંહ સોમાજીને એના આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવેલ હતું.